પેલા ઓડિયો વિડીયો નું કન્ફર્મેશન છે બધા મિત્રો મને આપી દેજો ચલો ચલો વિદ્યાર્થી મિત્રો એક ઓડિયો વિડીયો નું કન્ફર્મેશન આપી દેજો ગુડ ઇવનિંગ ગુડ ઇવનિંગ ઓલ ઓફ યુ ગુડ ઇવનિંગ હા આહિર વિજયભાઈ સો ટકા ચોક્કસ ચલો એક ઓડિયો વિડીયો નું કન્ફર્મેશન આપી દેજો ઓલ ક્લિયર છે ભાઈ ઓલ ક્લિયર છે ચાલો ગુડ ઇવનિંગ બધા મિત્રો વિડીયો નું કન્ફર્મેશન આપી દેજો ઓડિયો વિડીયોનું એક કન્ફર્મેશન મિત્રો આપી દેજો મને ચાલો ઓડિયો વિડીયોનું એક કન્ફર્મેશન છે બીજો મિત્રો બધા મને આપી દેજો એક ઓડિયો વિડીયોનું કન્ફર્મેશન પછી આપણે લેક્ચર ની શરૂઆત કરીએ છીએ ઓકે ઓલ ક્લિયર છે ચાલો વિદ્યાર્થી મિત્રો તો હવે છે આપણે શરૂઆત કરીએ છીએ આજે પણ કેટલાક એવા ક્વેશ્ચન છે કે જે અગાઉ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલા છે તો એવા ક્વેશ્ચનની મિત્રો આજે આપણે ચર્ચા કરવી છે ઓકે તો બધા તૈયાર છો તો ખાસ કરીને છે જેવો ક્વેશ્ચન આવે એટલે મિત્રો એનો તમારે આન્સર આપવાનો છે જેવો ક્વેશ્ચન પડે એટલે તમારે આન્સર આપી દેવાનો છે ભાઈ અને પેલું કામ શું કરવાનું છે લાઈક અને શેર જો હજી સુધી લિંક ને શેર કરવાની બાકી હોય વિડિયોને લાઈક કરવાનો બાકી હોય તો આ બે વસ્તુ મિત્રો તમે કરી દેજો અને પછી આપણે છે એ ખાસ કરીને આ ક્વેશ્ચનની શરૂઆત કરવી છે અગાઉ જે લેક્ચર છે મિત્રો કેટલા આજે કેટલામો દિવસ છે 28મો દિવસ છે ભાઈ 28મો દિવસ છે અગાઉ સત્યાવીસ જેવા લેક્ચર છે આપણે YouTube ચેનલ ઉપર અપલોડ કરેલા છે લાઈવ ની અંદર લઈને એની અંદર રેકોર્ડेड છે તો એ પણ છે મિત્રો તમે જોઈ શકો છો ઓકે અને ખાસ આજે ડે 28 બરાબર 28મો દિવસ છે ભાઈ આજે પણ આપણે કેટલાક એવા ક્વેશ્ચન છે કે જે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર અગાઉ પૂછાઈ ગયેલા છે એની આપણે સમજૂતી સાથે ચર્ચા કરવાની છે કેવા બીજા એની સાથે પૂછાઈ શકે એવી બાબતોની મિત્રો આપણે ચર્ચા કરવી છે ઓકે તો ચાલો હવે શરૂઆત કરીએ છીએ આપણે શરૂઆત કરીએ છીએ પેલો ક્વેશ્ચન ચાલો આન્સર આપવાનો છે પેલા ક્વેશ્ચનનો નવલકથાકાર રાવજી પટેલની કૃતિ જણાવો અંતરંગ આશ્લેષ અશ્રુઘર કે ઝંઝાવાત ચાલો આનો આન્સર આપવાનો છે

ક્ષય થયેલો હતો કે ટીબી થયેલો હતો એના કારણે એ અવસાન પામેલા હતા ક્લિયર ચાલો આનું પૂરું નામ પેલા મને કહી ગયો કોઈ પણ સાહિત્યકાર મિત્રો આપણે ભણીએ છીએ તો એની પેલા આપણે ચર્ચા કરીએ છીએ તો એની પેલા આપણે એનું પૂર્ણ નામ છે ને એ જાણવું જરૂરી હોય છે કેમ કે અહીંયા આપણને પૂછી લીધેલું છે રાવજી પટેલ ની કૃતિ જણાવો

એનું પૂરું નામ છે પૂરું નામ ખાસ યાદ રાખવાનું સાથે સાથે એનો જન્મ ક્યાં થયો એ પણ ખબર હોવી જોઈએ ભાઈ એનો જન્મ ક્યાં થયેલો છે કોણ કહેશે એનો જન્મ ક્યાં થયેલો છે રાવજી છોટાલાલ પટેલ એમનો જન્મ ક્યાં થયેલો છે ચાલો આ પણ મને આન્સર આપજો એમનો જન્મ ક્યાં થયેલો છે જલ્દીથી આનંદ જલ્દીથી છે તમારે આન્સર આપવાનો છે ભાઈ આનંદ અને ખેડા એવો આન્સર આવી રહ્યો છે આનંદ અને ખેડા આ બે આન્સર આવી રહ્યા છે ચાલો આમાંથી ફાઇનલ આન્સર છે મિત્રો ફાઇનલ આન્સર તમારે નક્કી કરવાનો છે ભાઈ આણંદ આવશે કે ખેડા આવશે ભાઈ ચાલો ના અમરેલી તો નહીં જ આવે અમરેલીમાં આવશે રમેશ પારેખ બરાબર રમેશ પારેખ પૂછવામાં આવે છ અક્ષરનું નામ બરાબર તો અમરેલી આવશે ચાલો ફાઇનલી કહેવાનું છે ખેડા આવશે મિત્રો કયું આવશે ખેડા જિલ્લાની અંદર આવશે બરાબર જન્મ ખેડા જિલ્લામાં થયેલો તો ખેડા જિલ્લાનું એક ગામ છે વલ્લવપુર વલ્લવપુર ઠાસરા તાલુકામાં આવેલું છે વલ્લવપુર બરાબર ખેડા જિલ્લાની અંદર છે એ ઠાસરા તાલુકાની અંદર ખાસ યાદ રાખજો વલ્લવપુર નામનું ગામ છે કયું ગામ છે વલ્લવપુર ગામનું ગામ છે આ ગામની અંદર મિત્રો એમનો જન્મ છે એ થયેલો છે આવું આપણને છે એ ખાસ મિત્રો તમારે યાદ રાખવાનું છે જન્મસ્થળ ખાસ યાદ રાખજો ક્લિયર હા ખેડા ફાઇનલી સાચું છે ભાઈ બરાબર ખેડા આવશે કયો જિલ્લો આવશે ખેડા જિલ્લો આવશે ઓકે ફક્ત ખેડા યાદ રાખશો તો પણ ચાલશે એક્ઝામ ની અંદર છે ખાસ કરીને પૂછાય છે તો જિલ્લાનું નામ પૂછાય છે ખેડા યાદ રાખજો ગામ યાદ રાખવું હોય તો યાદ રાખી શકાય વલ્લવપુર છે કયું છે વલ્લવપુર ઓકે ચાલો તો એને મળેલું બિરુદ છે એને મળેલું જે બિરુદ છે એ કોણ મને કહેશે એને કયું બિરુદ મળેલું હતું ચાલો કયું બિરુદ મળેલું હતું ચાલો આન્સર આપજો એમને બિરુદ કયું મળેલું હતું ચાલો આન્સર આપજો ઓકે વિપુલભાઈ કૃષિ કવિ વાહ ભાઈ વાહ દગ્ધ કૃષિ કવિ ખાસ યાદ રાખજો દગ્ધ કૃષિ કવિ આવું બિરુદ એને મળેલું હતું બરાબર એને બિરુદ કયું મળેલું હતું દગ્ધ કૃષિ કવિ એવું બિરુદ મળેલું હતું તો મને આન્સર આપજો આ દગ્ધ કૃષિ કવિ આવું બિરુદ એને કોણે આપેલું હતું ચાલો આવું બિરુદ એને કોણે આપેલું હતું આ કોઈને ખબર છે આવું બિરુદ એને કોણે આપેલું હતું ચાલો આનો આન્સર કોણ આપશે દગધ કૃષિ કવિ આવું બિરુદ એને કોને આપેલું ચાલો બિરુદ મળેલું કૃષિ કવિ નું બિરુદ એમને કોને આપેલું હતું નો આઈડિયા કોઈને આઈડિયા નથી ભાઈ ચાલો યાદ રાખજો રઘુવીર ચૌધરીએ કોને આપેલું હતું રઘુવીર ચૌધરીએ રઘુવીર ચૌધરીએ આપેલું હતું દગ્ધ કૃષિ કવિ છે એમને રઘુવીર ચૌધરી એ છે એ બિરુદ આપેલું રઘુવીર ચૌધરી આવશે ના એમને બિરુદ કયું મળેલું હતું તો કે દગ્ધ કૃષિ કવિ અને કોને આપેલું હતું રઘુવીર ચૌધરી એ આપેલું હતું આ ઉપરાંત એનો એકમાત્ર કાવ્ય સંગ્રહ બરાબર એનું નામ કોણ મને આપશે ચાલો રાવજી પટેલ નો એકમાત્ર કાવ્ય સંગ્રહ

આ ઉપરાંત હજી એક એની રચના છે હજી એક એની રચના છે મિત્રો યાદ રાખજો એક બપોરે એક બપોરે બરાબર આ પણ એની એક રચના છે ઓકે ખાસ આ પણ તમારે યાદ રાખવાનું છે હા અંગત આવશે ભાઈ અંગત આવશે ખાસ યાદ રાખજો અને આ રઘુવીર ચૌધરીની પણ કોમેન્ટ આવી રહી છે ભાઈ અને છે એક જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયેલો હતો જ્ઞાનપીઠ એવોર્ડ છે મિત્રો પ્રાપ્ત થયેલો તો વર્ષ બે હજાર પંદરમાં ક્યારે થયેલો તો વર્ષ બે હજાર પંદરમાં ખાસ યાદ રાખજો વર્ષ બે હજાર પંદરમાં એમને છે એ શું પ્રાપ્ત થયેલો તો જ્ઞાનપીઠ એવોર્ડ છે એને પ્રાપ્ત થયેલો તો વાહ ભાઈ વાહ ખૂબ સરસ હજી એક આવે છે હજી એક આવે છે જંજા બરાબર જંજા પણ એની એક કૃતિ છે મહત્વની આ ઉપરાંત ઢોલીએ ઢોલીએ પણ એની મહત્વની કૃતિ છે ભાઈ ઢોલીએ ઓકે તો આવી ભી મહત્વની કૃતિઓ છે એને આપેલી છે બરાબર ખાસ યાદ રાખીશું આપણે રાવજી પટેલ રાવજી પટેલને ખાસ યાદ રાખીશું રાવજી પટેલ પટેલને છે મિત્રો આપણે ખાસ યાદ રાખીશું રાવજી પટેલ ઓકે આટલી ઇન્ફોર્મેશન આપણે એની સાથે યાદ રાખવાની છે આ ઉપરાંત એનું એક પ્રખ્યાત કાવ્ય છે એનું એક પ્રખ્યાત કાવ્ય છે બરાબર અહીંયા લખું છું ભાઈ એનું પ્રખ્યાત કાવ્ય કયું છે આ કોઈ મને કહેશે પ્રખ્યાત કાવ્ય પ્રખ્યાત એની રચના કઈ છે પ્રખ્યાત એની રચના કઈ છે કોઈ કહેશે જય માતાજી જય માતાજી ચલો એની પ્રખ્યાત રચના કઈ છે કોણ કહેશે પ્રખ્યાત રચના એની કઈ છે ચલો એની પ્રખ્યાત રચના કઈ છે કોણ કહેશે ભાઈ મારી આંખે કંકુના સૂરજ આથમિયા મારી આંખે કંકુના સૂરજ આથમિયા રચના છે ખાસ મિત્રો યાદ રાખવાનું છે મારી આંખે કંકુના સૂરજ આથમિયા મિત્રો આ ક્વેશ્ચન પણ પૂછાઈ ગયેલો છે ઓકે તો ખાસ આને પણ યાદ રાખવાનો છે આને પણ છે મિત્રો તમારે યાદ રાખવાનું છે મારી આંખે કંકુના સૂરજ આથમિયા બરાબર એના રચયિતા કોણ છે તો રાવજી છોટાલાલ પટેલ છે ખાસ મિત્રો આ નામ ને છે આપણે યાદ રાખવાનું છે ખાસ આ નામ ને છે મિત્રો આપણે યાદ રાખવાનું છે ઓકે તો આટલી વસ્તુ આપણે આ ક્વેશ્ચન ની સાથે સાથે યાદ રાખવાની છે ભાઈ આટલી વસ્તુ આપણે આ ક્વેશ્ચન ની સાથે સાથે યાદ રાખવાની છે ચાલો ક્લિયર છે આટલી વસ્તુ આટલી વસ્તુ ક્લિયર બધા મિત્રોને ચાલો તો આ વસ્તુ આપણે રાવજી પટેલમાંથી યાદ રાખવાની છે ઓકે

તો रावજી નું હંસગીત તરીકે છે એને કોને ઓળખાવેલું છે ચાલો એ વ્યક્તિ નું નામ તમારે દેવાનું છે ચાલો ખાસ યાદ રાખવાનું છે रावજી નું હંસગીત આ તરીકે ઉલ્લેખ કયા વ્યક્તિએ કરેલો છે કયા સાહિત્યકારએ કરેલો છે એ સાહિત્યકાર નું પણ નામ આપી દેજો ચાલો મારો ક્વેશ્ચન સમજો કે મારી આંખે કંકુના સૂરજ આથમ્યા એને रावજી નું હંસગીત તરીકે ઓળખવામાં આવે છે તો કોણે એને રાવજીનું હસગીત તરીકે ઓળખાવ્યું છે ચાલો કોઈ કહેશે મને આનો આન્સર કોઈ આપશે ના રઘુવીર ચૌધરી નહીં આવે રઘુવીર ચૌધરી અહીંયા આવશે ભાઈ દગધ કૃષિ કવિમાં આવશે રઘુવીર ચૌધરી ખાસ મિત્રો યાદ રાખવાનું છે ઉમાશંકર જોશી આવશે કોણ આવશે ઉમાશંકર જોશી ઉમાશંકર જોશી આવશે ભાઈ અહીંયા ઉમાશંકર જોશી આવશે ઓકે તો આ વસ્તુ ખાસ તમારે યાદ રાખવાની છે આ વસ્તુ છે ખાસ તમારે યાદ રાખવાની છે ઓકે ઉમાશંકર જોશી આવશે કોણ આવશે ઉમાશંકર જોશી આવશે ચાલો ક્લિયર છે આટલી વસ્તુ આટલી વસ્તુ બધાને ક્લિયર છે ઉમાશંકર જોશી આવશે કોણ આવશે ઉમાશંકર જોશી આવશે તો રાવજી પટેલ સાથે સંકળાયેલી આટલી વસ્તુ છે આપણે નોટ ડાઉન કરી લેશું ભાઈ આટલી વસ્તુ આપણે નોટડાઉન કરી લેશું કે રાવજી પટેલ છે એનું પૂરું નામ શું છે રાવજી છોટાલાલ પટેલ એનો પ્રખ્યાત જે અહીંયા આપણને કૃતિ પૂછવામાં આપેલી છે કઈ છે અશ્રુઘર છે આપણો આન્સર આવશે ઓપ્શન સી એનો જન્મ ખેડા માં ઠાસરા તાલુકા ની અંદર થયેલો છે બિરુદ મળેલું છે દગ્ધ કૃષિ કવિ કોણે આપેલું છે રઘુવીર ચૌધરીએ આ રઘુવીર ચૌધરી કોણ હતા વર્ષ બે હજાર પંદરમાં એને જ્ઞાનપીઠ એવોર્ડ જે આપવામાં આવેલો હતો પુરસ્કાર આપવામાં આવેલો હતો આ ઉપરાંત એના કાવ્ય સંગ્રહ એકમાત્ર કાવ્ય સંગ્રહ કયો છે અંગત છે આ ઉપરાંત એની અન્ય કૃતિઓ કઈ છે તો અશ્રુઘર છે એક બપોર છે ઝંજા છે ઢોલીએ છે આ ઉપરાંત એની એક કાવ્ય છે કે મારી આંખે કંકુના સૂરજ આથમ્યા અને આ જે એનું કાવ્ય છે એને रावજીનું હંસગીત તરીકે છે એ ઉમાશંકર જેઠાલાલ એ છે ઓળખાવેલું છે ઓકે ચાલો આટલી વસ્તુ ક્લિયર છે ભાઈ આટલી વસ્તુ બધા મિત્રોને ક્લિયર છે ખાસ યાદ રાખવાનું છે આનો રાઈટ આન્સર શું આવશે ઓપ્શન સી આવશે કયો આવશે ઓપ્શન સી આવશે અસરોઘર આનો રાઈટ આન્સર આવશે અસરોઘર છે મિત્રો આનો રાઈટ આન્સર આવશે ઓકે ચાલો એના પછીના ક્વેશ્ચન તરફ આગળ વધીએ

ખુબ સરસ ભાઈ બધા મિત્રો નો રાયટ આન્સર છે ક્યાં આવશે તાપીમાં આવશે કઈ જગ્યાએ આવશે તાપીમાં આવશે નિઝર તાલુકો છે એ કયા જિલ્લાની અંદર આવેલો છે તાપી જિલ્લાની અંદર આવેલો છે તો વિદ્યાર્થી મિત્રો તમારે મને એ કહેવાનું છે કે નિઝર તાલુકામાંથી છે નિઝર તાલુકામાંથી તાપી નદી તાપી નદી એ ગુજરાતની અંદર પ્રવેશે છે કઈ જગ્યાએ પ્રવેશે છે ગુજરાતની અંદર પ્રવેશે છે તો કયા સ્થળેથી પ્રવેશે છે ચાલો એ સ્થળનું નામ તમારે કહેવાનું છે ચાલો એ સ્થળનું નામ તમારે મને કહેવાનું છે એ સ્થળનું નામ તમારે મને કહેવાનું છે ચાલો કોણ કહેશે ફટાફટ આન્સર આપજો ભાઈ તાપી નદી છે એ નિઝર તાલુકામાંથી છે આપણા ગુજરાતમાં પ્રવેશે છે તો એ નિઝર તાલુકાના કયા સ્થળેથી પ્રવેશે છે હરણફાળ આવશે મિત્રો વાહ ભાઈ વાહ ખૂબ સરસ ભાઈ ખૂબ સરસ હરણફાળ નામના સ્થળેથી આવશે હરણફાળ નામના સ્થળે સ્થળેથી આવશે ઓકે ખાસ યાદ રાખજો હરણફાળ નામના સ્થળેથી આવશે ઓકે તાપી નદી છે એનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે ચાલો એ પણ મને કોમેન્ટ કરી દેજો તાપી નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે તાપી નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે ચાલો એ કોમેન્ટ કરી દેજો ચાલો તાપી નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે ભાઈ સૂર્યપુત્રી તાપી નરેન્દ્રસિંહ જાડેજા પરફેક્ટ છે ભાઈ પરફેક્ટ છે મધ્યપ્રદેશની અંદર આવેલો બેતુલ જિલ્લો મહાદેવની ટેકરીમાંથી છે એ આ નદીનો ઉદ્ભવ થાય છે અને આ નદી આપડા ગુજરાત રાજ્યની અંદર તાપી જિલ્લામાંથી પ્રવેશે છે તાપી જિલ્લાનો તાલુકો છે નિજર તાલુકો ત્યાં આવેલું સ્થળ છે હરણફાળ આ હરણફાળ નામના સ્થળેથી છે એ ગુજરાતની અંદર પ્રવેશે છે ઓકે ચાલો ખાસ આ વસ્તુ આપણે યાદ રાખવાનું છે હરણફાળ નામના સ્થળેથી પ્રવેશે છે તો મને એ કહી દેજો તાપી નદી ઉપર છે એ પરિયોજના છે

તાપી જિલ્લાની અંદર સોનગઢ તાલુકામાં આવશે અને કાકરાપાર છે એ સુરત જિલ્લાની અંદર આવશે બરાબર ઉકાઈ અને કાકરાપાર તાપી નદી તાપી નદી ઉપર બે બંધ બંધવામાં આવેલા છે કયા કયા ઉકાઈ અને કાકરાપાર ઉકાઈ ક્યાં આવશે તાપી જિલ્લાની અંદર આવશે અને કાકરાપાર ક્યાં આવશે સુરત જિલ્લાની અંદર આવશે ઓકે ઉકાઈ અને કાકરાપાર ખાસ યાદ રાખજો ચાલો આટલી વસ્તુ ક્લિયર હા ત્યારબાદ થોડાક આગળ વધીએ આપણે એકમાત્ર નદી એવી છે કે જેનો જન્મદિવસ ઉજવાય છે ભાઈ તાપી નદીનો જન્મદિવસ ઉજવાય છે બરાબર આપડા બધાનો જન્મદિવસ ઉજવાય ને એમ તાપી નદીનો જ જન્મદિવસ ઉજવાય છે ચાલો તો મને એ એજો તાપી નદીનો જન્મદિવસ ક્યારે ઉજવાય છે તાપી નદીનો જન્મદિવસ ક્યારે ઉજવાય છે એકમાત્ર નદી એવી છે કે જેનો જન્મદિવસ પણ ઉજવાય છે હેપી બર્થડે ટુ યુ પણ થાય છે ચાલો કોણ કેસે ચાલો આન્સર આપજો મને આન્સર આપી દેજો ભાઈ અષાઢ સુદ સાતમ વાહ ભાઈ વાહ અષાઢ સુદ સાતમ ખાસ યાદ રાખજો ભાઈ અષાઢ સુદ સાતમ આવશે અષાઢ સુદ સાતમ બરાબર ખાસ યાદ રાખજો અષાઢ સુદ સાતમ આવશે અષાઢ સુદ સાતમ ઓકે તાપી નદીનો જન્મદિવસ ભાઈ ઉજવાય છે હેપી બર્થડે ટુ યુ પણ થાય છે તાપી નદીનું ઓકે સાથે સાથે એ પણ જોઈ લઈએ ભાઈ પા તાપી નદીનું મુખ્ય મથક કયું છે વ્યારા છે કયું છે વ્યારા છે તાપી નદીનો અંત ક્યાં થાય છે એ મને કોમેન્ટ કરી દેજો ચાલો સૂર્યપુત્રી તાપી હા સૂર્યપુત્રી તાપી તાપી નદીનો અંત ક્યાં થાય છે ચાલો તાપી નદીનો અંત ક્યાં થાય છે એ આન્સર આપજો મને વ્યારા એનું મુખ્ય મથક છે ભાઈ તાપીનું મુખ્ય મથક વ્યારા છે અંત ક્યાં થાય છે એનો ઓહો અરબી સમુદ્ર સુધી પહોંચી ગયા છે ભાઈ અરબી સમુદ્ર તો બહુ આગો છે ભાઈ ચાલો આન્સર આપજો ભાઈ ખંભાતના અખાતમા બરાબર ખંભાતના અખાતમા ખાસ યાદ રાખજો ભાઈ હવે બીજી મહત્વની વસ્તુ તમને એ કહી દઉં બીજી મહત્વની વસ્તુ તમને એ કહી દઉં કે હરણફાળ નામનું સ્થળ છે ત્યાંથી તાપી નદીનો પ્રવેશ થાય છે હરણફાળ નામનું સ્થળ છે ત્યાંથી તાપી નદીનો પ્રવેશ થાય છે તો એક સ્થળ આપણે યાદ રાખવાનું છે હમફેશ્વર કયું સ્થળ યાદ રાખવાનું છે હમફેશ્વર યાદ રાખવાનું છે હમફેશ્વર અને હરણફાળ આ બંને છે ને એ કન્ફ્યુઝન ઊભું કરે ભાઈ આ બંને કન્ફ્યુઝન ઊભું કરે ઓકે કન્ફ્યુઝન છે કન્ફ્યુઝન છે આ બંને ઉભા કરે હાંફેશ્વર અને આ છે હરણફાળ તો યાદ રાખવાનું છે ભાઈ હાંફેશ્વર કયું છે તો છોટા ઉદયપુર જિલ્લાનું કવાટ તાલુકાની અંદર આવેલું સ્થળ છે હાંફેશ્વર કે જ્યાંથી નર્મદા નદી છે ગુજરાતની અંદર પ્રવેશે છે અને હરણફાળ છે એ ક્યાં આવેલું છે તાપી જિલ્લાની અંદર નિઝર તાલુકામાં આવેલું છે હરણફાળ ત્યાંથી તાપી નદીનો પ્રવેશ થાય છે તો હાંફેશ્વર ખાતેથી છે એ નર્મદા નદી આવે છે અને હરણફાળ ખાતે જે છે કઈ નદી આવશે તાપી નદી આવશે હરણફાળ ખાતેથી કઈ નદી આવશે તાપી નદી આવશે બરાબર હરણફાળ ખાતે થી કઈ આવશે તાપી નદી આવશે ખાસ યાદ રાખજો ઓકે આવા કન્ફ્યુઝન પોઈન્ટ આપણે યાદ રાખતા જવાના એક્ઝામ ની અંદર આવું વધારે પૂછાતું હોય બરાબર હરણફાળ અને સોરી હાફેશ્વર અને હરણફાળ આ બંને સ્થળ છે મિત્રો એક્ઝામ માં પૂછાયેલા છે તો ખાસ આને પણ નોટડાઉન તમે કરી રાખજો આવનારી એક્ઝામ ની અંદર આવો ક્વેશ્ચન પણ આવી શકે ઓકે ખાસ છે મિત્રો યાદ રાખજો ખાસ યાદ રાખવાનું છે ક્લિયર તો આ ક્વેશ્ચન નો આન્સર શું આવશે ઓપ્શન એ આવશે ઓપ્શન એ આવશે કયો આવશે તાપી આવશે કયું આવશે તાપી આવશે ઓકે ચાલો એના પછી આગળ વધીએ એના પછી આગળ વધીએ તો પછીનો ક્વેશ્ચન છે ભાઈ એના પછીનો ક્વેશ્ચન છે ઓકે તો અહીંયા છે ભાઈ આપણે દેશનું નામ આપેલું છે અને સામે છે એક કરન્સી આપેલ છે તો જોડકું જોડવાનું છે ચાલો ચાલો આનું જોડકું જોડવાનું છે

અને અને આ ત્રણ પ્રકારના અલગ અલગ આવે છે ભાઈ કદાચ ડી થશે ચાલો કદાચ નહીં આપણે પાક્કું કેવાનું છે પાક્કું કેવાનું છે ભાઈ ચાલો સી ઉપર ઘણા બધા મિત્રો છે સી અને ડી સી ઉપર ઘણા બધા મિત્રો આવી રહ્યા છે ભાઈ ઓકે સી ફાઈનલ આન્સર આવશે મિત્રો કયો આવશે ઓકે સાઉથ કોરિયા છે તો વન આવશે થ્રી આવશે અને ડી ની અંદર વન આવશે મલેશિયા ની અંદર આવશે રિંગીટ ઓકે તો ફાઈનલ આન્સર છે ફાઈનલ આન્સર મિત્રો શું આવશે ઓપ્શન સી આવશે ઓપ્શન સી વાળા બધા મિત્રો સાચા છે ઓપ્શન સી આવશે જો આવા ક્વેશ્ચન હોય ને એને આપણે યાદ જ રાખી લેવા પડે ભાઈ બરાબર આને છે મિત્રો આપણે યાદ જ રાખી લેવા પડે મેં તમને અગાઉ પણ કીધેલું છે કે ખાસ કરીને કોઈ રાજ્ય હશે એની રાજધાની કોઈ દેશ હશે એની કોઈ કેપિટલ એની રાજધાની એના કોઈ રાષ્ટ્રપતિ હશે વડાપ્રધાન હશે તો આ વસ્તુ છે ને મિત્રો આપણે યાદ રાખી લેવાની એનું ચલણી નાણું કયું છે બરાબર મહત્ત્વના નગરો છે એ કયા ખંડમાં આવેલા છે કયા શહેરમાં આવેલા છે અથવા તો કયા દેશની અંદર આવેલા છે તો આ બધી વસ્તુ છે આપણને ફેક્ટ ડેટા બેઝ પૂછાતી હોય છે ઓકે ફેક્ચ્યુઅલ ડેટા કહેવાય ખાસ અને આપણે યાદ રાખી લેવા પડે ઓકે તો આ રીતનું બીજી વખત આપણને કંઈક દેખાય બીજી વખત દેખાય તો આપણને છે આ વસ્તુની ખબર હોવી જોઈએ આ વસ્તુની છે મિત્રો આપણને ખબર હોવી જોઈએ ઓકે ચાલો હા ઉતાવળમાં વધારે ભૂલ થઈ જાય બરાબર ઉતાવળમાં વધારે ભૂલ થઈ જાય આપણને ખબર જ છે કે ભાઈ સ્પેન ની અંદર યુરો આવે બરાબર પણ સ્પેન ની અંદર ભૂલથી આપણે દિનાર કરી નાખીએ બરાબર પછી આપણે છે જોર્ડન ને ભૂલી જઈએ કે જોર્ડન નું દિનાર છે ઓકે તો આવી ભૂલ ઉતાવળ માં થાય પાંચ ગુજરાતના હતા આ જિલ્લાઓના નામ જણાવો ચાલો આવો ક્વેશ્ચન પણ આવી ગયેલો છે બિન સચિવાલયની એક્ઝામમાં આવો ક્વેશ્ચન પૂછાયેલો છે ચાલો આન્સર આપજો આનો આન્સર શું આવશે આનો આન્સર શું આવશે મિત્રો એબીસીડી માંથી ફક્ત એબીસીડી માંથી જ આન્સર આપવાનો છે ભાઈ એબીસીડી ની અંદરથી જ આન્સર આપવાનો છે ચલો કોણ આપશે આન્સર એ અને બી ભાઈ બી આન્સર આવી રહ્યો છે અને એ આવી રહ્યો છે ચલો ફાઇનલી નક્કી કરો એ કે બી સી અને ડી સાથે જવું હોય કોઈને તો પણ છૂટ છે ભાઈ ઢીંગો સાચો આન્સર લઈને જ આવશે ઢીંગો સાચો આન્સર લઈને જ આવશે ભાઈ ચલો ફાઇનલ આન્સર મિત્રો એ વાળા બધા મિત્રો છે સાચા છે ભાઈ એ વાળા બધા મિત્રો સાચા છે અમદાવાદ ભરૂચ ખેડા પંચમહાલ અને સુરત ખાસ યાદ રાખજો મિત્રો બરાબર સાચો આન્સર આપણો શું આવશે ઓપ્શન એ આવશે ઓપ્શન એ આપણો સાચો આન્સર આવશે ઓકે ખાસ મિત્રો આ ક્વેશ્ચન યાદ રાખજો બીજી વખત એક્ઝામ માં પૂછાઈ શકે એવો છે બીજી વખત એક્ઝામ ની અંદર પૂછાઈ શકે એવો છે ખાસ યાદ રાખવાનું છે અમદાવાદ ભરૂચ ખેડા પંચમહાલ અને સુરત યાદ રાખજો ચાલો હા ઢીંગાને બોલાવી લીધો ઢીંગાએ સાચો આન્સર આપી દીધો છે ભાઈ બરાબર ઢીંગાએ છે સાચો આન્સર આપી દીધેલો છે ઓકે ચાલો એના પછી આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન છે ભાઈ અમીરગઢ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ચાલો અમીરગઢ તાલુકામાં પ્રશ્ન આવેલો છે અમીરગઢ તાલુકો ચાલો અમીરગઢ તાલુકો આનો આન્સર આપજો એabcd માંથી આન્સર આપજો ભાઈ abcd માંથી આન્સર આપવાનો છે ચાલો આન્સર આપજો પાટણ મહેસાણા બનાસકાંઠા કે પંચમહાલ ભાઈ એવા ખૂબ સરસ બધાનો સાચો આન્સર છે ભાઈ અને બે થી ત્રણ વખત પૂછાઈ ગયેલો છે ક્યાં આવશે બનાસકાંઠાની અંદર આવશે સૌથી વધારે તાલુકા છે ચૌદ તાલુકા છે બનાસકાંઠા ઓકે અમીરગઢ તાલુકો ક્યાં આવશે તો બનાસકાંઠાની અંદર આવશે આ અમીરગઢ તાલુકો છે ને મિત્રો ત્યાં એક વિદ્યાપીઠ આવેલી છે આ વિદ્યાપીઠનું નામ કોઈને ખબર છે અમીરગઢ તાલુકામાં એક વિદ્યાપીઠ આવેલી છે એનું નામ કોઈને ખબર છે હા ચૌદ તાલુકા છે ભાઈ કેટલા તાલુકા છે બનાસકાંઠામાં ચૌદ તાલુકા છે અને ગુજરાતનો એવો જિલ્લો છે જેમાં સૌથી વધારે તાલુકા છે ચલો કોઈ છે સૌથી વધારે તાલુકા ધરાવતો જિલ્લો છે બનાસ ગ્રામ વિદ્યાપીઠ વાય ખુબ સરસ બનાસ ગ્રામ વિદ્યાપીઠ કઈ વિદ્યાપીઠ આવેલ છે બનાસ ગ્રામ વિદ્યાપીઠ આવેલી છે

બરાબર પ્રખ્યાત છે ખાસ બે વસ્તુ યાદ રાખીશું અને અમીરગઢ છે કયા જિલ્લામાં આવેલું છે બનાસકાંઠા જિલ્લા ની અંદર આવેલું છે ઓકે ચાલો એના પછી આગળ વધીએ તો રાઈટ રાઈટ આન્સર આન્સર અહીંયા શું આવશે 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 ઓપ્શન ઓપ્શન સી સી આપણો ક્લિયર ચાલો એના પછી આગળ વધીએ તો પછીનો ક્વેશ્ચન છે ડાકોર ખાતે આવેલ જગપ્રસિદ્ધ રણછોડ રાયજી નું મંદિર બંધાવનાર પરિવારનું નામ જણાવો ચાલો આનો આન્સર આપજો

બધા મિત્રો સાચો આન્સર આપી રહ્યા છો ભાઈ બરાબર एग्जाम ની અંદર આ ક્વેશ્ચન છે બે થી ત્રણ વખત આપણને દેખાયેલો છે તો ખાસ યાદ રાખવાનું ઓપ્શન સી એનો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી એનો રાઈટ આન્સર આવશે મિત્રો ઓકે ઓપ્શન સી એનો રાઈટ આન્સર આવશે ચલો ડાકોરની વાત કરીએ તો ડાકોર નું પ્રાચીન નામ શું છે ભાઈ પ્રાચીન નામ કોણ કહે છે ડાકોર નું પ્રાચીન નામ ચાલો ડાકોર નું પ્રાચીન નામ શું છે ડાકોર પ્રાચીન સમયમાં કયા નામથી ઓળખાતું હતું ચાલો ડાકોર પ્રાચીન સમય માં કયા નામ થી ઓળખાતું હતું ખુબ સરસ ભાઈ ડંકપુર તરીકે ઓળખાતું હતું કયા નામ તરીકે ડંકપુર તરીકે ઓળખાતું હતું ભાઈ કયા નામ તરીકે ઓળખાતું તું ડંકપુર તરીકે ઓળખાતું હતું ચાલો એ પણ કહી દેજો ના દધીપદ્ર નહીં આવે ભાઈ દધીપદ્ર માં દાહોદ આવશે બરાબર ડાકોર માં શું આવશે ડંકપુર આવશે કયું આવશે ડંકપુર આવશે ચાલો બીજી એક મહત્વની વસ્તુ એ કે કયા જિલ્લામાં આવેલું છે બરાબર આ ડાકોર છે કયા જિલ્લાની અંદર આવેલું છે ચાલો

બીજી મહત્વની વસ્તુ પ્રખ્યાત વસ્તુ એક છે ભાઈ નું શું વખણાય છે ડાકોર નું વખણાય છે શું ભાઈ ચાલો ડાકોર નું શું વખણાય છે ગોમતી નદી આવશે સાચું છે ભાઈ ડાકોર નું શું વખણાય છે વાહ ભાઈ તમે બધા નામ લખો માં મને ખાવાનું મન થઈ જાય છે તમે બધા નામ લખો માં મને ખાવાનું મન થઈ જાય છે ભાઈ સાંજે ગોટા નો કાર્યક્રમ કરવો પડશે આજે ઓકે ચાલો વાહ ભાઈ વાહ ખૂબ સરસ ગોટા વખણાય છે ભાઈ શું વખણાય છે ગોટા વખણાય છે ખાસ યાદ રાખજો ગોટા વખણાય છે ક્લિયર ખાસ યાદ રાખવાનું છે ડાકોરની પ્રખ્યાત વસ્તુ શું વખણાતી વસ્તુ કઈ છે ગોટા છે કઈ છે ગોટા છે ઓકે ચાલો ઓકે ચાલો ખાસ યાદ રાખવાનું છે ભાઈ ડાકોર છે આવેલું છે કયા જિલ્લામાં ખેડા જિલ્લાની અંદર આવેલું છે ઠાસરા તાલુકામાં આવેલું છે ડાકોર જે છે ગોમતી નદીના કિનારે આવેલું છે પ્રાચીન નામ એનું શું હતું તો કે ડંગપુર હતું તેની પ્રખ્યાત વસ્તુ કઈ છે તો કે ગોટા છે કઈ છે પ્રખ્યાત વસ્તુ ગોટા છે ચાલો ડાકોર સાથે સંકળાયેલા એક કૃષ્ણ ભક્ત વ્યક્તિ થઈ ગયા એનું નામ કોણ આપશે ચાલો ડાકોર સાથે સંકળાયેલા કૃષ્ણ ભક્ત વ્યક્તિ એક થઈ ગયા છે એનું નામ કોણ આપશે એ વ્યક્તિનું નામ આપવાનું છે ચાલો આન્સર આપજો ભક્ત બોડાણા વાહ ભાઈ વાહ રાઈટ આન્સર આવી રહ્યો છે ભક્ત બોડાણા બરાબર બધા મિત્રોનો રાઈટ આન્સર આવી રહ્યો છે ભાઈ બધા મિત્રોનો રાઈટ આન્સર આવી રહ્યો છે ઓકે ભક્ત બોડાણા ખાસ યાદ રાખજો ભક્ત બોડાણા એનું નામ પણ છે મિત્રો ડાકોર સાથે સંકળાયેલું છે ભક્ત બોડાણા ઓકે કૃષ્ણ ભક્ત હતા કૃષ્ણ ભક્ત હતા ખાસ યાદ રાખજો મિત્રો ક્લિયર છે ચાલો ખાસ આટલી વસ્તુ આપણે આની સાથે યાદ રાખવાની છે અને બીજી મહત્વની વસ્તુ એ છે કે રણછોડરાયજીનું મંદિર જે છે એ બંધાવનાર પરિવાર બરાબર તો ખાસ યાદ રાખવાનું છે તામ્વેકર પરિવાર આવશે કયો પરિવાર આવશે તામ્વેકર પરિવાર આવશે ભાઈ ઓકે તામ્બેકર પરિવાર આવશે બરાબર આની પણ સાથે સંકળાયેલી એક સરસ મજાની વાર્તા છે ક્યારેક છે આપણે બીજા લેક્ચરની અંદર ભેગા થાશું બરાબર ત્યારે આપણે એના વિશે ચર્ચા કરવી છે સો ટકા એના વિશે આપણે ચર્ચા કરીશું સાંસ્કૃતિક વારસાને લઈને આપણે ભવિષ્યની અંદર ક્યારેક ભેગા થાશું તો આપણે છે એની જે આખી કથા છે એ બધી માહિતીની આપણે ચર્ચા કરીશું ઓકે તો ખાસ અહીંયા આપણે યાદ રાખવાનું છે અહીંયા આપણે યાદ રાખવાનું છે ઓપ્શન સી આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી આપણો રાઈટ આન્સર આવશે ક્લિયર ચાલો એના પછી આગળ વધીએ તો પછીનો ક્વેશ્ચન છે ધુઆરણ થર્મલ પાવર સ્ટેશન કયા જિલ્લામાં આવેલું છે ચાલો ધુઆરણ થર્મલ પાવર સ્ટેશન તાપ વિદ્યુત મથક કયા જિલ્લાની અંદર આવેલું છે આન્સર આપજો એબીસીડી માંથી આન્સર આપવાનો છે નર્મદા ખેડા આણંદ કે મહીસાગર ચાલો આન્સર આપી દેજો ભાઈ હા વજેસંગ બોડાણા ભક્ત બોડાણા વજેસંગ બોડાણા ખાસ યાદ રાખજો एग्जाम ની અંદર નામ પણ પૂછાઈ गेलु छे વજેસંગ બોડાણા ચાલો આન્સર આપજો શું આન્સર આવશે ધુવારણ થર્મલ પાવર સ્ટેશન વાહ વાહ ખૂબ સરસ બધા મિત્રોનો સાચો આન્સર છે ઓપ્શન સી આવશે આનંદ આવશે કયું આવશે આનંદ આવશે ખાસ યાદ રાખજો ઓપ્શન સી આનંદ આવશે ધુવારણ થર્મલ પાવર સ્ટેશન છે ગુજરાત નું સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન છે ભાઈ ધુવારણ પાવર સ્ટેશન આવેલું છે ક્યાં આનંદ ની અંદર આવેલું છે ચાલો ધુવારણ પાવર સ્ટેશન ની સ્થાપના થાય થર્મલ પાવર સ્ટેશન ની સ્થાપના થાય તો એ સમયગાળા દરમિયાન આપણા સી કોણ હતા ચાલો ચીફ મિનિસ્ટર કોણ હતા ગુજરાતના એ કોણ કેશે ચાલો આનો આન્સર આપી દેજો થર્મલ પાવર સ્ટેશન થર્મલ પાવર સ્ટેશન ધુવારણ થર્મલ પાવર સ્ટેશન બરાબર એની જયારે સ્થાપના કરવામાં આવી ત્યારે સીએમ કોણ હતા ચલો ક્વેશ્ચન પૂછાય તો તમે શું આન્સર આપશો ઘણા બધા મિત્રો પટેલ છે છે જીવરાજ મહેતા બળવંતરાય મહેતા છે બળવંતરાય મહેતા આવશે ભાઈ કોણ આવશે બળવંતરાય મહેતા આવશે સીએમ કોણ હતા આપડા બળવંતરાય મહેતા બળવંતરાય મહેતા ઓકે યાદ રાખીશું ધુવારણ થર્મલ પાવર સ્ટેશન છે

પ્રસિદ્ધ કર્માબાઈનું તળાવ ગુજરાતના કયા સ્થળે આવેલું છે કર્માબાઈનું તળાવ કરમાબાઈનું તળાવ ગુજરાતના કયા સ્થળે આવેલું છે ભાઈ ચાલો આન્સર આપજો સૌ સરળ ક્વેશ્ચન છે પણ ઘણી બધી વખત એક્ઝામમાં પૂછાયેલો છે કર્માબાઈનું તળાવ છે ગુજરાતમાં કયા સ્થળે આવેલું છે ભાઈ કર્માબાઈનું તળાવ વિદ્યાર્થી મિત્રો લિન્કને હજી શેર કરેલી ન હોય તો લિન્કને ફટાફટ શેર કરી દેજો બરાબર ફટાફટ લિન્કને શેર કરી દેજો આજે બીજી મહત્ત્વની માહિતી તમને આપવાની છે ઓકે બીજી એક ઇન્ફોર્મેશન આજે તમને આપવાની છે છે આ તમારા અન્ય મિત્રો સુધી શેર કરવાનું તમારે ભૂલવાનું નથી અને લાઈવ છો એ પ્રમાણે લાઈક નથી ભાઈ લાઈવ છો એ પ્રમાણે લાઈક છે નહી તો જેટલા પણ મિત્રો લાઈવ છો તો એટલા મિત્રો એ છે લાઈક કરી દેવાનું ભૂલવાનું નથી ભાઈ લાઈક કરવાનું ભૂલવાનું નથી ચાલો શું આવશે શામળાજી આવશે ભાઈ સાચો આન્સર શું આવશે શામળાજી આવશે કે ભાઈ પ્રસિદ્ધ કર્માબાઈ નું તળાવ છે એ શામળાજીમાં આવેલ છે કયા જિલ્લાની અંદર આવેલું છે શામળાજીની અંદર આવેલું છે તો મને એ કહી દેવાનું છે શામળાજી ક્યાં આવેલું છે તો એ બધાને ખબર હોય ભાઈ અરવલ્લીની અંદર આવેલું છે કઈ જગ્યાએ આવેલું છે અરવલ્લીની અંદર આવેલું છે બરાબર ખાસ યાદ રાખવાનું અરવલ્લી ઉપરથી બીજી વસ્તુ આપણે યાદ રાખવાની સૌથી પ્રાચીન પર્વતમાળા અરવલ્લી છે એ સૌથી પ્રાચીન પર્વતમાળા છે

લાંબી પર્વતમાળા કઈ છે ચાલો આનો આન્સર કોણ આપશે આનો આન્સર કોણ આપશે ચાલો આનો આન્સર કોણ આવશે વિશ્વની સૌથી લાંબી પર્વતમાળા પૂછવામાં આવે

પર્વતમાળા એન્ડિસ પર્વતમાળા બરાબર ખાસ યાદ રાખજો એન્ડિસ પર્વતમાળા વિશ્વની સૌથી લાંબામાં લાંબી પર્વતમાળા છે ઓકે આનું જે ઉચામાં ઊંચું શિખર છે એકાંકા ગુવા છે કયું છે એકાંકા ગુવા આજે સવારે જ આની ચર્ચા આપણે કરેલી હતી ઓકે ની જમાવટ ની અંદર આજે સવારે આપણે દક્ષિણ અમેરિકા ખંડ ને એની અંદર આ માહિતી માહિતીનો આપણે અભ્યાસ કરાવેલો હતો આનું સૌથી ઊંચામાં ઊંચું શિખર કયું છે એકાંકા ગુવા છે કયું છે એકાંકા ગુવા છે ઓકે તો ઇન્ડિસ સોરી ઇન્ડિશ પર્વતમાળા છે મિત્રો આપણે નામ ખાસ યાદ રાખવાનું છે દક્ષિણ અમેરિકા ની અંદર આવેલી છે ઓકે તો આનો રાઈટ આન્સર મિત્રો શું આવશે ઓપ્શન સી આવશે કયું આવશે ઓપ્શન સી આવશે ઓકે ચાલો હવે તમને બધાને ખબર છે એ માહિતી આપણે લઈ લઈએ યાદ કરી લઈએ ભાઈ બરાબર યાદ કરી લઈએ ભાઈ કર્માભાઈનું તળાવ ક્યાં આવેલું છે શામળાજી ખાતે આવેલું છે શામળાજી ક્યાં આવેલું અરવલ્લીમાં આવેલું છે તો મને એ કોમેન્ટ કરી દેજો શામળાજી કઈ નદીના કિનારે આવેલું છે ચાલો નદીનું નામ કહી દેજો શામળાજી કઈ નદીના કિનારે આવેલું છે શામળાજી છે કઈ નદીના કિનારે આવેલું છે આન્સર આપી દેજો શામળાજી કઈ નદીના કિનારે આવેલું છે ખુબ સરસ ભાઈ મેસવો નદી ના કિનારે કઈ નદી ના કિનારે મેસવો નદી ના કિનારે આવેલું છે શામળાજી કઈ નદી ના કિનારે મેસવો નદી ના કિનારે આવેલું છે અહીંયા એક વન પણ આવેલું છે ભાઈ સાંસ્કૃતિક વન આવેલું છે ચલો આ વન નું નામ પણ કહી દેવાનું છે સાંસ્કૃતિક વન આવેલું છે મેસવ નદી ના કિનારે આવેલું છે સાચું છે ચલો કયું વન આવેલું છે ચલો શ્યામલ વન આવશે ભાઈ કયું વન આવશે શ્યામલ વન શ્યામલ વન આવશે ઓકે ત્યારબાદ બીજી મહત્વની વસ્તુ યાદ રાખવાની છે કે ભાઈ ભગવાન વિષ્ણુ નું ચતુર્ભુજ મંદિર ત્યાં આવેલું છે ભગવાન વિષ્ણુ નું ચતુર્ભુજ મંદિર પણ ત્યાં આવેલું છે શામળાજી ખાતે છે મિત્રો શામળાજી ખાતે છે એ સૌથી મોટો મેળો ભરાય છે ભાઈ સૌથી મોટો મેળો ભરાય છે કેટલા દિવસ ચાલે છે કોમેન્ટ કરજો સૌથી મોટો મેળો કેટલા દિવસ ચાલે છે કોમેન્ટ કરજો મને આન્સર આપવાનો છે આ જે શામળાજી નું મંદિર છે મિત્રો એ કઈ શૈલીમાં બંધાયેલું છે ચાલુક્ય શૈલી આવશે કઈ શૈલી આવશે ચાલુક્ય શૈલી આવશે ઓકે મેળો કેટલા દિવસ ભરાય છે ભાઈ મેળો કેટલા દિવસ ભરાય છે એકવીસ દિવસ ભરાય છે કેટલા દિવસ એકવીસ દિવસ ભરાય છે ખાસ યાદ રાખજો એકવીસ દિવસ ભરાય છે મેળો ઓકે આદિવાસીઓનો સૌથી મોટો મેળો છે અને ગુજરાતનો સૌથી લાંબો ચાલતો મેળો કયો છે શામળાજીનો મેળો છે કયો મેળો છે શામળાજીનો મેળો છે ઓકે ખાસ યાદ રાખજો ક્લિયર છે આટલી વસ્તુ ડન બધા મિત્રો ને તો આટલી વસ્તુ આપણે આ શામળાજી સાથે સંકળાયેલી યાદ રાખીશું શામળાજી સાથે સંકળાયેલી આટલી વસ્તુ યાદ રાખીશું ત્યારબાદ આગળ વધીએ તો બીજી મહત્વની વસ્તુ તમને મિત્રો એ કહેવાની છે બહુ સરસ મજાની માહિતી છે ભાઈ બહુ સરસ મજાની માહિતી આજે તમને આપવી છે કે ખાસ કરીને જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો છે એ જીપીએસસી ની પ્રિપેરેશન કરે છે જીપીએસસી ક્લાસ 1 2 ની પ્રિપેરેશન કરતા હોય તો એવા વિદ્યાર્થી મિત્રોને છે એ સફળતા હાંસલ કરાવવા માટે વિદ્યાર્થી મિત્રો આઈસી તમારા માટે છે એક સરસ મજાનું પગલું જે પરેલું છે તો ખાસ મિત્રો યાદ રાખવાનું છે ઓફલાઈન નું આયોજન આઈસી દ્વારા કરવામાં આવેલું છે કઈ જગ્યાએ કઈ જગ્યાએ તો રાજકોટમાં કઈ જગ્યાએ રાજકોટમાં ખાસ મિત્રો યાદ રાખવાનું છે રાજકોટની અંદર ઓફલાઈન બેચનું આયોજન થયેલું છે જીપીએસસી ક્લાસ વન 2 ની જે કોઈ વિદ્યાર્થી મિત્રો પ્રિપેરેશન કરતા હોય એમના માટે છે બરાબર તો સફળતાની સંપૂર્ણ તૈયારી સાથે છે એ જીપીએસસી ક્લાસ વન 2 ની બેચ છે શરૂ કરવા જઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું છે ટાઈમ છે સવારે 8 થી 10 નો ટાઈમ સવારે 8 થી 10 નો છે અને આજથી છે ડેમો શરૂઆત થઈ ગઈ દિવસ એટલે આજનો દિવસ કાઢી નાખો સાત દિવસ છે એ તમને ડેમો લેક્ચર આપવામાં આવશે ડેમો લેક્ચર છે મિત્રો સાત દિવસ તમને આપવામાં આવશે ઓકે ફ્રી રજીસ્ટ્રેશન છે ડેમો માટે છે રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે જરૂરી છે ઓકે તો આ વસ્તુ પણ તમારે ધ્યાનમાં રાખવાની છે બેચની વિશેષતા પણ તમને કહી દઉં કે ભાઈ પ્રિલિમ્સ અને ઇન્ટરવ્યુ ત્યાં સુધીનો અભ્યાસ છે આ બેચની અંદર કરાવવામાં આવશે બીજી મહત્વની વસ્તુ બેઝિક થી લઈને ડેપ્થ સુધીની સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવશે અને જીપીએસસી ની એક્સપર્ટ ટીમ દ્વારા કોચિંગ કરાવવામાં આવશે આ ઉપરાંત યુપીએસસી લેવલ માટે લેવલ સુધીનું છે એ ડિટેલ સ્ટડી મટીરીયલ્સ પણ તમને આપવામાં આવશે આ ઉપરાંત કરંટ અફેરના કરંટ અફેરના જે স্পેશિયલ લેક્ચર છે એનું પણ મિત્રો આયોજન કરવામાં આવશે આ ઉપરાંત વીકલી ટેસ્ટ અને મોક ટેસ્ટ એનું પણ આયોજન કરવામાં આવેલ છે બીજી મહત્ત્વની વસ્તુ મિત્રો તમને એ કહી દેવાની છે કે તમારે રજીસ્ટ્રેશન કરાવવું હોય તો એના માટે આ વિડિયોની ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર છે લિન્ક આપવામાં આવેલી છે ઓકે અને કોન્ટેક્ટ નંબર પણ એની અંદર આપવામાં આપેલો છે છતાં પણ જે ન દેખાતો હોય તો અહીંયા જોઈ લેજો આની ઉપર તમારે છે એ રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે રજીસ્ટ્રેશન છે મિત્રો તમારે ફરજિયાત પણે કરાવવાનું રહેશે અને બીજી સરસ મજાની મહત્વની માહિતી એ કહેવાની છે કે બંધારણ વિષયના નિષ્ણાંત જેને કહી શકાય એક્સપર્ટ ફેકલ્ટી કહી શકાય એવા ખાસ કરીને મૌલિક સર છે મિત્રો કે ભારતનું બંધારણ આના વિશે છે મિત્રો આવતીકાલે લેક્ચર જે છે મિત્રો સવારે આઠ થી દસ બરાબર જે આ જીપીએસસી ની બેચ આપણે શરૂ કરેલી છે એમાં આજે પહેલો દિવસ હતો આવતીકાલે જે લેક્ચર છે મિત્રો એ મૌલિક સરનો લેક્ચર હશે ભાઈ બરાબર કોઈ પણ વિદ્યાર્થીઓ એ ચૂકવાનું છે નહીં કેમ કે બંધારણનો ગહન पूर्वक ઊંડાણપૂર્વક આની અંદર તમને અભ્યાસ મિત્રો કરાવવામાં આવશે ઓકે તો આવતીકાલનો જે લેક્ચર છે મિત્રો તો એટેન્ડ કરવાનો કોઈ પણ વિદ્યાર્થી મિત્રો ભૂલશે નહીં યાદ રાખવાનું છે મિત્રો ઓફલાઈન છે અને રાજકોટ ખાતે છે કઈ જગ્યાએ છે ઓફલાઈન છે અને રાજકોટ ખાતે છે તો રજીસ્ટ્રેશન કોઈએ કરાવેલું ન હોય તો ખાસ છે મિત્રો રજીસ્ટ્રેશન છે તમારે કરી લેવાનું રહેશે ઓકે તો આ એક મહત્ત્વની માહિતી તમને મિત્રો પહોંચાડવાની હતી ઓકે ખાસ કરીને છે મિત્રો તમારે ધ્યાનમાં લેવાની રહેશે ક્લિયર ચાલો આગળ વધીએ છીએ એના પછી નો ક્વેશ્ચન છે ભાઈ ગુજરાતમાં રાજપરા મુકામે આવેલ પ્રસિદ્ધ ધર્મસ્થાન કયું છે ચાલો આનો આન્સર આપવાનો છે કંભલાવ માતાનું મંદિર

આ નામ તમારે મને કહેવાનું છે કે જ્યાં દુષ્કાળના સમયમાં પણ પાણી ખૂટતું નથી ચાલો કોણ મને નામ કહેવાનું છે ધરો ધરો આન્સર આવી રહ્યો છે કે જ્યાં દુષ્કાળના સમયગાળામાં પણ ત્યાં પાણી ખૂટતું નથી ઓકે તો આ વસ્તુ પણ આપણે યાદ રાખવાની છે ક્વેશ્ચન આપણને આ ઘણી વખત પૂછાઈ ગયેલો છે કે ગુજરાતમાં રાજપરા મુકામે આવેલ પ્રસિદ્ધ ધર્મસ્થાન કયું છે પ્રસિદ્ધ ધર્મસ્થાન કયું છે તો યાદ રાખવાનું છે ખોડિયાર માતાનું મંદિર આવશે કયું આવશે ખોડિયાર માતા નું મંદિર આવશે અને જિલ્લો પૂછવામાં આવે જિલ્લો પૂછવામાં આવે તો ભાવનગર જિલ્લો આવશે ભાવનગર અને ત્યાં તાતણીયો ધરો આવેલો છે કે દુષ્કાળ ના સમય ગેળામાં પણ પાણી છે ત્યાં એની અછત થતી નથી પાણી છે સતત ભરાયેલું રહે છે ઓકે ચાલો એટલે સાચો આન્સર આવશે ઓપ્શન ડી એના પછીનો ક્વેશ્ચન છે મહેસાણા જિલ્લામાં આવેલ વિખ્યાત કડીનો કોટ કોના દ્વારા બનાવવામાં આવેલ હતો ચાલો આનો આન્સર આપજો કોના દ્વારા બનાવવામાં આવેલો છે જવામર્દ ખાન બાબી દામાજી ગાયકવાડ મુર્તજા ખાન બુખારી કે મેજર વોકર ચાલો આ ચારમાંથી કોણ આવશે ચાલો કોણ વ્યક્તિ આવશે આનો આન્સર શું આવશે ઓકે ઘણા બધા મિત્રો છે સાચો આન્સર આપી રહ્યા છે ભાઈ

કે આ કોના સમયગાળાની અંદર હતા ચાલો મુર્તઝા칸 બુખારી એ છે એ કડીનો જે કોટ બંધાવેલો હતો તો ત્યારે શાસન કોનું હતું ચાલો કોણ કહેશે મને ચાલો આનો આન્સર આપવાનો છે કોનો સુબો હતો મુર્તઝા칸 બુખારી છે કોનો સુબો હતો ચાલો આનો આન્સર આપવાનો છે વાહ ભાઈ વાહ ખૂબ સરસ બધાનો રાઈટ આન્સર છે ભાઈ જહાંગીર જહાંગીરનો સુબો હતો ઓકે ખાસ યાદ રાખજો જહાંગીરના સુબાનું નામ શું હતું? મર્તઝાખાન બુખારીયા. મર્તઝાખાન બુખારીયા શું કામ કરેલું હતું? તો મહેસાણા જિલ્લાની અંદર જે કડીનો કિલ્લો આવેલો છે, કડીનો કોટ આવેલો છે એને બંધાવેલો હતો. ઓકે તો યાદ રાખજો ભાઈ. બરાબર જહાંગીરને પણ યાદ રાખીશું. મર્તઝાખાન બુખારીને પણ યાદ રાખીશું. શું કામ? કે જહાંગીરનો સુબો હતો અને એણે છે એ કડીનો કોટ બંધાવેલો હતો કે જે ક્યાં આવેલો છે મહેસાણા જિલ્લાની અંદર આવેલો છે. ઓકે આની અગાઉ પણ આપણે આ કડી વિશે વાત કરેલી હતી.

દિગંબર જૈનોનું પવિત્ર યાત્રાધામ ભીલોડા કયા જિલ્લામાં આવેલું છે ચાલો આન્સર આપી દેજો આનો ઓપ્શન એ છે પંચમહાલ સાબરકાંઠા બનાસકાંઠા કે અરવલ્લી એબીસીડીમાંથી આન્સર આપવાનો છે ચાલો આન્સર આપી દેજો ચલો જલ્દીથી આન્સર આપો એટલે વધારે ક્વેશ્ચન આપણે સોલ થાય જલ્દીથી આન્સર આપશો એટલે વધારે ક્વેશ્ચન સોલ થશે ભાઈ ચાલો એ અને ડી આન્સર આવી રહ્યો છે ભાઈ અને ડી તમે આન્સર આપી રહ્યા છો અરવલ્લી 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 ચલો ડી ને લોક કરી દેવો છે ભાઈ ડી ને લોક કરી દેવાનું ક્યો છો ચલો ખાસ યાદ રાખીશું આપણે દિગમ્બર જૈનોનું પવિત્ર યાત્રાધામ ભિલોડા કયા જિલ્લામાં આવેલું છે અરવલ્લી જિલ્લામાં આવેલું છે કયા જિલ્લામાં આવેલું છે અરવલ્લી જિલ્લામાં આવેલું છે તો મને કોમેન્ટ કરી દેજો અરવલ્લી જિલ્લાનું મુખ્ય મથક કયું છે ચલો અરવલ્લી જિલ્લાનું મુખ્ય મથક કયું છે અરવલ્લી જિલ્લાનું મુખ્ય મથક કયું છે ભાઈ શ્રીવલ્લી નહીં આવે ભાઈ ઈ પુષ્પામાં આવશે ઓકે અહીંયા આવશે અરવલ્લી ચાલો એનું મુખ્ય મથક તમારે કહી દેવાનું છે મોડાસા આવશે કયું આવશે ભાઈ મોડાસા આવશે મોડાસા આવશે ઓકે મોડાસા આવશે ખાસ યાદ રાખજો હા અરવલ્લી નું મુખ્ય મથક કયું આવશે મોડાસા આવશે આ ભિલોડા તાલુકો છે એ ક્યાં આવેલો છે તો અરવલ્લી ની અંદર આવેલો છે ક્યાં આવેલો છે અરવલ્લી ની અંદર આવેલો છે ત્યાં જોવાલાયક શું છે તો ભાઈ દિગમ્બર જેનો નું પવિત્ર યાત્રાધામ કીર્તિસ્તંભ સાથેનું કીર્તિસ્તંભ સાથેનું દિગંબર જૈનનું પવિત્ર યાત્રાધામ છે મિત્રો ક્યાં આવેલું છે ભીલોડા ની અંદર આવેલું છે ના ભીલોડા તાલુકો છે ક્યાં આવેલો છે અરવલ્લી જિલ્લાની અંદર આવેલો છે કયા જિલ્લાની અંદર આવેલો છે અરવલ્લી જિલ્લાની અંદર આવેલો છે ઓકે અરવલ્લી યાદ રાખવાનું છે શું યાદ રાખવાનું છે અરવલ્લી યાદ રાખવાનું છે ક્લિયર ચાલો પ્રિન્સ કુમાર દામોર કઈ છે મારો તાલુકો ઓકે તો આપ જે છે એ આ તાલુકા થી છો ભીલોડા તાલુકા થી છો અરવલ્લી જિલ્લામાંથી છો ઓકે વાહ ભાઈ વાહ ખૂબ સરસ ચાલો હા આનો રાઈટ આન્સર શું આવશે ઓપ્શન ડી આવશે કયો આવશે ઓપ્શન ડી આનો રાઈટ આન્સર આવશે ક્લિયર ચાલો એના પછી નેક્સ્ટ આગળ વધીએ છીએ પછીનો ક્વેશ્ચન છે એ પેલા આપણે ઢીંગન બોલાવી લઈએ બરાબર રાઈટ આન્સર શું આવશે ઓપ્શન ડી આ ભાઈ એમ કહે છે કે ભાઈ મારે આન્સર આપવો છે મારે પણ આન્સર આપવો છે ઓકે ચાલો પછી આગળ વધીએ તો મહારાષ્ટ્ર રાજ્યને ગુજરાતના કયા બંને જિલ્લાની હદસ્પર્શી નથી બરાબર જોજો ભાઈ પ્રશ્ન ખાસ યાદ રાખજો એ નથી પૂછેલું છે છે અને નથી એમાં જમીન આસમાનનો ફેર જે અને છે અને નથી આ બંનેમાં જમીન આસમાનનો ફેર છે ભાઈ વલસાડ ડાંગ નવસારી વલસાડ ભરૂચ સુરત છોટા ઉદયપુર નર્મદા ચાલો આન્સર આપજો એબીસીડી માંથી આન્સર આપી દેજો ભાઈ એ સી એ સી એવો આન્સર આપી રહ્યા છે આન્સર આન્સર આપીશું આપણે ઓકે સી ઘણા બધા મિત્રો આપે છે ભાઈ ભરૂચ અને સુરત તો આ વિદ્યાર્થીઓ બધા સાચા છે ભાઈ ભરૂચ અને સુરત છે એ કેવા વાળા વિદ્યાર્થીઓ બધા સાચા છે ભાઈ બરાબર મેપ મારફતે પણ આપણે જોઈ લઈએ મેપ મારફતે પણ જોઈ લઈએ કે સાહેબ તમે એમ નામ કયો છો સાચું શું છે ભરૂચ અને સુરત છે મિત્રો આપણો રાઈટ આન્સર આવે છે મેપ મારફતે જોઈએ તો આપણને છે મહારાષ્ટ્ર ક્યાં દેખાય છે તો કે આ વિસ્તારમાં દેખાય છે ભાઈ મહારાષ્ટ્ર અહીંયા દેખાય છે તો સાથે સાથે જોઈ લઈએ એને કઈ કઈ હદ સ્પર્શતી નથી ત્યાં ભરૂચ અને સુરત આપેલા છે બરાબર તો ભરૂચ જે છે મિત્રો અહીંયા આવેલું છે છેક ભરૂચ અહીંયા આવેલું છે અને સુરત છે મિત્રો આ વિસ્તારમાં આવેલું છે અને મહારાષ્ટ્ર તો અહીંયા છે ઓકે તો સાથે સાથે એ પણ આપણે યાદ રાખી લેશું કે મહારાષ્ટ્ર રાજ્યને મહારાષ્ટ્ર રાજ્યને ગુજરાતના છ જિલ્લાની હદ સ્પર્શે છે કેટલા જિલ્લાની હદ સ્પર્શે છે છ જિલ્લાની હદ સ્પર્શે છે કયા કયા જિલ્લા આવશે તો એ પણ આપણે ખાસ યાદ રાખી લઈશું કે છોટા ઉદેપુર છે નર્મદા છે તાપી છે ડાંગ છે નવસારી છે અને વલસાડ છે આ છ જિલ્લા છે આ છ જિલ્લાની હદ સ્પર્શે છે ક્લિયર તો ખાસ યાદ રાખવાનું છે કે મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યના છ જિલ્લાની હદ સ્પર્શે છે આ છ જિલ્લામાંથી ભરૂચ અને સુરત આનો ક્યાંય સમાવેશ થતો નથી ભરૂચ અને સુરત આનો ક્યાંય પણ સમાવેશ થતો નથી એટલે ખાસ યાદ રાખવાનું છે મિત્રો આપણો સાચો આન્સર શું આવશે ઓપ્શન સી આવશે ઓપ્શન સી આપણો સાચો આન્સર આવશે ઓકે ચાલો એના પછી આગળ વધીએ છીએ પછીનો સરસ મજાનો ક્વેશ્ચન કયો છે તો નારાયણ દેવનું પવિત્ર સ્થાનક બોરસદ કયા જિલ્લામાં આવેલું છે ચાલો બોરસદ કયા જિલ્લામાં આવેલું છે આનો આન્સર કોણ આપશે બોરસદ કયા જિલ્લાની અંદર આવેલું છે બોરસદ કયા જિલ્લા ની અંદર આવેલું છે ચાલો નર્મદા વલસાડ મહીસાગર કે આણંદ સરસ ભાઈ બધા મિત્રો સાચો આપી રહ્યા છો ઓપ્શન ડી આણંદમાં આવશે ક્યાં આવશે આણંદ ની અંદર આવશે બોરસદ ક્યાં આવેલું છે આણંદ ની અંદર આવેલું છે બોરસદ ક્યાં આવેલું છે ભાઈ આણંદ ની અંદર આવેલું છે બોરસદ ક્યાં આવેલું છે આણંદ ની અંદર આવેલું છે બોરસદ સત્યાગ્રહ ક્યારે થયો તો કોઈ કહેશે

આટલું ક્લિયર ભાઈ આટલી વસ્તુ ક્લિયર છે બોરસદ કયા જિલ્લામાં આવશે આણંદ જિલ્લામાં આવશે બોરસદ સત્યાગ્રહ ક્યાં વર્ષે થયો તો ઓગણીસો માં થયેલો હતો ત્યાં શું આવેલું છે ફૂલ માતા મંદિર પણ આવેલું છે ઓકે સાથે સાથે નારાયણ દેવનું પવિત્ર સ્થાનક પણ બોરસદ છે આટલી વસ્તુ યાદ રાખવાની છે ભાઈ બોરસદની અંદરથી ટન છે ચાલો એના પછી આગળ વધીએ જ્યારે જિલ્લાના સંદર્ભમાં મળીશું ત્યારે એની વધારે પ્રમાણમાં આપણે ચર્ચા કરવી છે ભાઈ ઓકે બીજો એક સરસ મજાનો ક્વેશ્ચન તમને પૂછી લઉં કે ભાઈ આ બોરસદ છે બોરસદ કોની કર્મભૂમિ છે ચાલો કોની કર્મભૂમિ છે કયા મહાનુભાવની કર્મભૂમિ છે મહાનુભાવ છે એટલે આપણે યાદ રાખીશું એને મહાનુભાવ છે એટલે આપણે એને યાદ રાખવાના છે ચાલો મહાનુભાવ છે ને એટલા માટે આપણે યાદ રાખવાના છે કે ભાઈ બોરસદ મુકામે છે એ કયા મહાનુભાવની કર્મભૂમિ છે કોણ કેસે ચાલો આન્સર આપવાનો છે વા ભાઈ વા બધા મિત્રો આન્સર આપી રહ્યા છે સરદાર વલ્લભભાઈ પટેલ સરદાર વલ્લભભાઈ પટેલ સરદાર વલ્લભભાઈ પટેલ તો સાથે સાથે એ પણ યાદ કર્મભૂમિ છે એ રવિશંકર મહારાજ આ નામ પણ ભૂલવાનું નથી રવિશંકર મહારાજ આ નામ પણ યાદ રાખવાનું છે ભાઈ કર્મભૂમિ છે એ યાદ રાખવાનું છે ભાઈ રવિશંકર મહારાજ ઓકે આ પણ નામ યાદ રાખવાનું છે ક્લિયર આ નામ મને કોઈએ આપેલું નથી તો ખાસ છે મિત્રો આ નામ પણ યાદ રાખવાનું છે રવિશંકર મહારાજ આવશે કોણ આવશે રવિશંકર મહારાજ આવશે ક્લિયર રવિશંકર મહારાજની કર્મભૂમિ છે ચાલો તો આનો જન્મ ક્યાં થયેલો એ કોણ કહેશે આનો જન્મ ક્યાં થયેલો કર્મભૂમિ એની કઈ છે તો કર્મભૂમિ બોરસદ છે તો જન્મભૂમિ કઈ છે ભાઈ જન્મ ક્યાં છે ચાલો એ કોણ કહેશે રવિશંકર મહારાજ રવિશંકર વ્યાસ

હા માણસાઈના દીવા છે ઝવેરચંદ મેઘાણી બરાબર એમાં પણ રવિશંકર મહારાજનો નો ઉલ્લેખ એને કરેલો છે માણસાઈ ના દીવા ઝવેરચંદ મેઘાણી ની રચના છે એની અંદર એની કૃતિ છે એની અંદર એણે રવિશંકર મહારાજનો ઉલ્લેખ કરેલો છે ચાલો આનો આન્સર આપજો હવે એબીસીડી માંથી આન્સર આપજો ભાઈ એબીસીડી માંથી આન્સર આપવાનો છે શું આન્સર આવશે આનો ઓહો એ વાળા ઘણા બધા મિત્રો આપી રહ્યા છે એ આન્સર આપી રહ્યા છે ઓકે ચાલો તો જનમતને ધ્યાન રાખીને આપણે છે એ જોડકું સોલવ નથી કરવું પણ આપણે છે એ જનમતને ધ્યાન રાખીને આપણે ઓપ્શન એ છે એને ધ્યાન એ લઈએ છીએ ભાઈ ઓપ્શન એ આનો રાઇટ આન્સર આવશે બરાબર ઓપ્શન એ આનો રાઇટ આન્સર આવશે બરાબર સ્પીડમાં આવી ગયા છે આ ભાઈ બરાબર મેં તમને કીધું તું ને છોકરાઓ જોજો અહીંયા સુધી આવતું હશે ને તો સ્પીડમાં નહીં આવે ધીમે ધીમે આવશે પણ એ સુધી પહોંચવું હશે એટલે એકદમ સ્પીડમાં આવી જશે બરાબર એકદમ સ્પીડની અંદર આવી જશે જોજો સ્પીડ કેવી વધી ગઈ ક્લિયર ઓકે ચાલો આગળ વધીએ મિત્રો પછીનો ક્વેશ્ચન છે બરાબર સાવ સેલામ સેલુ છે ભાઈ ઉમરગામ આવે તો ઉમરગામમાં શું આવે વલસાડ આવે કયું આવે વલસાડ આવે સચાણામાં શું આવશે જામનગર આવશે મૌવાની અંદર શું આવશે તો કે ભાવનગર આવશે અને કલ્યાણ મોર દેવભૂમિ દ્વારકા આવશે ઓકે એટલે ઓપ્શન એ આપણો રાઈટ આન્સર થશે તાલુકા છે અને સામે જિલ્લાનું નામ છે બરાબર આવો ક્વેશ્ચન આવી ગયેલો છે પછી વાત કરીએ તો પનિયા અને મિત્યાલા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલ છે પનિયા અને મિત્યાલા અભયારણ્ય પન્યા અને મિત્યાલા અભ્યારણ્ય કયા જિલ્લામાં આવેલા છે પન્યા અને મિતિયાલા અભયારણ્ય ચાલો ચલો આન્સર આપજો આન્સર શું આવશે ખૂબ સરસ ભાઈ સાવ સેલામાં સહેલો ક્વેશ્ચન છે અમરેલીમાં આવશે ક્યાં આવશે અમરેલીની અંદર આવશે ઓકે તો ખાસ મિત્રો એ પણ આપણે યાદ રાખી રાખીનેશું કે ભાઈ પન્યા અને મિતિયાલા આ બંને અભયારણ્ય ક્યાં આવેલા છે અમરેલીની અંદર આવેલા છે વિદ્યાર્થી મિત્રો એ પણ મને કહી દેજો કે અમરેલી જિલ્લાની અંદર એક બાળ સંગ્રહાલય આવેલું છે બાળ સંગ્રહાલય એનું નામ શું છે બાળ સંગ્રહાલય આવેલું છે એનું નામ શું છે ચલો આન્સર આપજો અમરેલી ની અંદર છે એ બાળ સંગ્રહાલય આવેલું છે એનું નામ શું છે ચલો હા સુરસીજી તક્તસીજી ગોહિલ બરાબર લાઠીના વતની હતા અને લાઠી પણ અમરેલી જિલ્લાની અંદર આવેલું છે કવિ કલાપી સુરતાની વાડીનો મીઠો મોરલો ચલો હા ખૂબ સરસ ભાઈ ગીરધર ભાઈ મેહતા બાળ સંગ્રહાલય બરાબર ટૂંક માં લખું છું ગીરધર ભાઈ મેહતા ચાલો આખું જ લખી નાખું ગીરધર ભાઈ મેહતા બાળ સંગ્રહાલય ક્યાં આવેલું છે અમરેલી અંદર આવેલું છે એક લાઇબ્રેરી પણ આવેલી છે ભાઈ એક લાઇબ્રેરી પણ આવેલી છે એનું પણ નામ કોમેન્ટ કરજો મને એક લાઇબ્રેરી પણ આવેલી છે લાઇબ્રેરી નું નામ કોમેન્ટ કરજો એક લાઇબ્રેરી પણ આવેલી છે પુસ્તકાલય પણ આવેલ છે સંગ્રહાલય તો છે સાથે સાથે લાઇબ્રેરી પુસ્તકાલય પણ આવેલું છે આનું નામ પણ કોમેન્ટ કરજો ભાભા બધા નું સાચો આન્સર આવી રહ્યો છે ભાઈ બધા મિત્રો સાચો આન્સર આપી રહ્યા છો વોકર લાઇબ્રેરી આવશે કઈ આવશે વોકર લાઇબ્રેરી ક્યાં આવેલી છે અમરેલી ની અંદર આવેલી છે હવે અભ્યારણ્ય નો ક્વેશ્ચન છે તો એક બીજો ક્વેશ્ચન હજી તમને પૂછી લઉં કે અહીંયા એક સફારી પાર્ક આવેલું છે સફારી પાર્ક આંબરડી સફારી પાર્ક કયું આંબરડી સફારી પાર્ક આંબરડી સફારી પાર્ક આવેલું છે તો કયા તાલુકામાં આવેલું છે ચાલો એ કોમેન્ટ કરજો આંબરડી સફારી પાર્ક આવેલું છે સિંહ દર્શન માટે પ્રખ્યાત બરાબર વિજયભાઈ રૂપાણી છે એની શરૂઆત કરાવેલી હતી તો એ કયા તાલુકામાં આવેલું છે અમરેલી જિલ્લાના કયા તાલુકામાં આવેલું છે ચાલો આન્સર આપજો ચાલો લાઠીન ધારી બે આન્સર આવી રહ્યા છે ભાઈ લાઠી ધારી લાઠી ધારી ઓકે ખાસ યાદ રાખવાનું છે મિત્રો ધારી આવશે કયો તાલુકો આવશે ધારી તાલુકો આવશે

ચાલો આ નામ નું સીટી પણ હશે ભાઈ આ નામ નું સીટી પણ હશે ચાલો આન્સર આપજો એબીસીડી માંથી આન્સર આપવાનો છે ચાલો આન્સર આપજો જલ્દી થી ઓકે ઘણા બધા છે ડી કે છે ઘણા બધા સી કે છે ઘણા બધા એ કે છે ચાલો આન્સર શું આવશે ફાઇનલી આન્સર શું આવશે મહેલો નું શહેર મહેલો નું શહેર કયું આવશે

હજી એક નામ છે આ પશ્ચિમ ની રાજધાની છે કલકત્તા છે પશ્ચિમ બંગાળ ની રાજધાની છે ચાલો બીજું કયું આવશે ના લખનઉ નહીં આવે માં શું આવશે નવાબો નું નવાબો નું શહેર આવશે નવાબો નું શહેર નવાબો નું શહેર પૂછવામાં આવે તો કયું આવશે લખનઉ આવશે નવાબો નું શહેર આવશે બરાબર આપણને અહીંયા મહેલો નું શહેર પૂછેલું છે જો આવી ભૂલ થાય ભાઈ આવી ભૂલ થાય નવાબો નું શહેર પૂછવામાં આવે તો લખનઉ આવશે મહેલોનું શહેર ભારતનું પૂછવામાં આવે તો કયું આવશે કલકત્તા આવશે અને ગુજરાતમાં પૂછવામાં આવે તો વડોદરા આવશે ચલો હજી એક આને ઉપમા મળે છે ભારતનું ડાયમંડ હાર્બર આ ઉપરાંત હજી એક કોણ કહેશે હજી કોણ કહેશે મિત્રો હજી એક આને ઉપમા મળેલી છે ભાઈ હજી એક આને નામ તરીકે ઓળખવામાં આવે છે ચાલો હું જ કહી દઉં ભારતનું ટેલિવૂડ આવશે કયું આવશે ભારતનું ટેલિવૂડ તરીકે ઓળખવામાં આવે છે ખાસ યાદ રાખજો કલકત્તાને છે કે ભારતનું ડાયમંડ હાર્બર અને ભારતનું ટેલિવૂડ તરીકે ઓળખવામાં આવે છે આ બંને યાદ રાખજો બંનેમાંથી કોઈ પણ પૂછાય આપણને આવડવું જોઈએ અને આ ઉપરાંત ત્રીજું છે મહેનોનું શહેર બરાબર હવે કોઈ રહી છે હા મુંબઈ રહી છે ભાઈજી અજી આ મુંબઈને છે કયા નામ તરીકે ઓળખવામાં આવે છે કોણ કહેશે ચલો મુંબઈને કયા નામ તરીકે ઓળખવામાં આવે છે કોણ કહેશે સાત ટાપુઓનું નગર સાત ટાપુઓનું નગર સપનાઓનું નગર ભારતનું પ્રવેશ દ્વાર ભારતનું હોલીવુડ આવા અલગ અલગ સપના ની નગરી આવા અલગ અલગ નામથી જે ઓળખાય છે ઓકે સપનાની નગરી તરીકે પણ ઓળખાય છે ખાસ યાદ રાખજો ભારતનું હોલીવુડ તરીકે ઓળખાય છે સપનાનું નગરી તરીકે ઓળખાય છે સ્વપ્ન નગરી તરીકે ઓળખાય છે ભારતનું દ્વાર તરીકે પણ ઓળખાય છે ભારતનું હોલીવુડ તરીકે પણ ઓળખાય છે અને સુત્રાવ કાપડ ની રાજધાની તરીકે પણ ઓળખાય છે ઓકે ખાસ યાદ રાખજો સુત્રાવ કાપડની રાજધાની તરીકે પણ મમ્મીને ઓળખવામાં આવે છે આપણો રાઈટ આન્સર અહીંયા શું આવશે અહીંયા આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ બરાબર ઓપ્શન એ આપણો રાઈટ આન્સર આવશે ખાસ યાદ રાખવાનું છે ચાલો એના પછી આગળ વધીએ પછીનો ક્વેશ્ચન છે ભાઈ ગુજરાત વિદ્યાસભા ક્યાં આવેલ છે ગુજરાત વિદ્યાસભા ક્યાં આવેલ છે ચાલો ગુજરાત વિદ્યાસભા ક્યાં આવેલ છે સાહિત્યનો ક્વેશ્ચન છે ભાઈ સાહિત્યનો ક્વેશ્ચન છે ગુજરાત વિદ્યાસભા ક્યાં આવેલ છે ચાલો આન્સર આપજો સુરત અમદાવાદ મહેસાણા વડોદરા ચાલો એબીસીડી માંથી આન્સર આપવાનો છે ભાઈ બી બી આન્સર આપી રહ્યા છે ભાઈ બધા મિત્રો બી આન્સર આપી રહ્યા છે બી આન્સર આપી રહ્યા છે ઓકે ખાસ યાદ રાખીશું મિત્રો બી આવશે કયું આવશે બી આવશે અમદાવાદ આવશે આના વિશેની આપણે વાત કરી લઈએ બરાબર તો ખાસ યાદ રાખવાનું છે ગુજરાત વિદ્યાસભા આ ગુજરાત વિદ્યાસભા છે એનું જૂનું નામ હતું ગુજરાત વર્નાક્યુલર સોસાયટી ગુજરાત વર્નાક્યુલર બરાબર આની સ્થાપના ક્યારે કરવામાં આવેલી હતી ચાલો આ મને આન્સર આપજો સ્થાપના ક્યારે કરવામાં આવેલી હતી ચાલો ગુજરાત વર્નાક્યુલર સોસાયટી સ્થાપના ક્યારે કરવામાં આવેલી હતી ચાલો આ એનું અગાઉનું નામ હતું અગાઉનું નામ હતું વાપેય વાહ ડિસેમ્બર અઢારસો માં ડિસેમ્બર અઢારસો અડતાલીસ માં આવશે ક્યારે આવશે માં કોના દ્વારા કરવામાં આવેલી હતી ચાલો કોના દ્વારા કરવામાં આવેલી હતી હા અઢારસો સાચું છે કોના દ્વારા કરવામાં આવેલી હતી ફારબસ અને દલપતરામ ભાઈ દલપતરામ અને ફારબસ આ પણ યાદ રાખજો દલપતરામ અને ફારબસ દલપતરામ અને ફારબસ બરાબર બંનેના સહયોગથી છે એ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના અમદાવાદ ખાતે વર્ષ 1848 માં ડિસેમ્બર માં કરવામાં આવેલી હતી જે વર્તમાન સમયમાં કયા નામ તરીકે ઓળખાય છે ગુજરાત વિદ્યા તરીકે ઓળખવામાં આવે છે ઓકે ગુજરાત વિદ્યા તરીકે ઓળખવામાં આવે છે ચાલો વિદ્યાર્થી મિત્રો મને એ કહી દેજો કે ગુજરાત વિદ્યા સભા છે એના દ્વારા એના દ્વારા એક સમાચાર પત્ર રજૂ કરવામાં આવે છે આ સમાચાર પત્ર ચાલો સમાચાર નામ કઉ છું સમાચાર પત્ર નું નામ શું છે ચાલો આન્સર આપજો ચાલો આન્સર આપજો મને સમાચાર પત્ર કહું છું સમાચારપત્ર ન્યૂઝપેપર શરૂ કરવામાં આવેલું હતું ગુજરાતનું સૌપ્રથમ ન્યૂઝપેપર વર્તમાન આવશે કયું આવશે વર્તમાન અથવા તો વર્તમાન પણ બોલો ભાઈ વર્તમાન વર્તમાન બરાબર ખાસ યાદ રાખવાનું છે વર્ષ ક્યારે આવશે કયું વર્ષ આવશે કોણ કહેશે ચાલો આ જે ન્યૂઝપેપર છે સમાચાર પત્ર છે કયા વર્ષે પ્રકાશિત થયેલું હતું ચાલો આન્સર આપજો એનું વર્ષ પણ તમારે કહેવાનું છે મને એનું વર્ષ પણ કહેવાનું છે સામાયિક પૂછવામાં આવે સામાયિક પૂછવામાં આવે તો કયું આવશે બુદ્ધિપ્રકાશ આવશે કયું આવશે બુદ્ધિપ્રકાશ બરાબર અને ક્યારે તો વર્ષ અઢારસો માં વર્ષ અઢારસો માં આ બંને વસ્તુ પણ યાદ રાખજો આ બંને વસ્તુ પણ મિત્રો યાદ રાખવાની છે બુદ્ધિ પ્રકાશ વર્ષ અઢારસો પચાસ માં આવશે અને વર્તમાન વર્તમાન ક્યારે આવશે અઢારસો ઓગણ માં આવશે સ્થાપના ક્યારે થયેલી છે તો અઢારસો અડતાલીસ માં આવશે ઓકે ડિસેમ્બર મહિનાની છવ્વીસ તારીખે ક્લિયર ચાલો આગળ વધ્યા પછીનો ક્વેશ્ચન છે આનો રાઈટ આન્સર શું આવશે ઓપ્શન બી આવશે ભાઈ ઓપ્શન બી એનો રાઈટ આન્સર આવશે ચાલો આનો રાઈટ આન્સર શું આવશે મિત્રો ઓપ્શન બી આવશે ઓકે વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી આપણે રાખીએ છીએ

પૂર્ણ કરીએ છીએ જય હિન્દ જય ભારત